હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ અગિયાર કોમર્સમાં આપણે એસપીસીસી વિષયની અંદર વિભાગ બે જેમાં ચેપ્ટર નંબર બે ભણી રહ્યા છે કંપની સેક્રેટરી જેમાં અગાઉના વિડીયોની અંદર આપણે સેક્રેટરી વિશેની માહિતી મેળવી એના ગુણો વિશે વાત કરી અને હવે આજે આપણે સેક્રેટરીની લાયકાતો વિશે વાત છે કરવાની છે તો સેક્રેટરી જે છે એ એક કી છે આપણે વાત કરીએ કે કેએમપી છે એવી પાંચ કીમાંની એક એવી કી છે કે ખાસ કરીને કંપનીનું એક જવાબદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા છે તો આવા વ્યક્તિની લાયકાત પણ યોગ્ય હોવી જોઈએ તો ખાસ જોઈએ સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની દ્વારામાં જણાવેલ છે પણ એના કરતાં પણ વધુ લાયકાતો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે એટલે કે ખૂબ સારી ફરજ બજાવી શકે અને આ લાયકાતો જે છે એ શિક્ષણ અને તાલીમ દ્વારા એ પોતે મેળવે છે જેમાં શૈક્ષણિક લાયકાત તો એની શૈક્ષણિક લાયકાત છે એ કેટલી હોવી જોઈએ કેવી હોવી જોઈએ તો સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એના માટેનો અલગ જે કોર્સ આવે છે એનું પ્રમાણપત્ર હોવું જોઈએ બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈઓ મુજબ સેક્રેટરી હોવો જોઈએ કંપની ધારાની જે કંઈ જોગવાઈ છે જે કંઈ એનું ક્વોલિફિકેશન છે એ તો હોવું જ જોઈએ સાથે સાથે કાયદાની ડિગ્રી અંગેનું એને જ્ઞાન હોવું જોઈએ દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં ખાસ કંપનીની અંદર જે દસ્તાવેજો બનાવવાનું અને કરાર ઘડતરનું એટલે કે કોઈ કંપની છે એ કરાર કરતી હોય ત્યારે એના ઘડતર માટે એની લાયકાતો છે એની કાયદાની ડિગ્રીઓ જે છે એ ખૂબ જ ઉપયોગી છે થતી હોય છે તો ખાસ કાયદાની ડિગ્રી પણ એની પાસે હોય એ જરૂરી છે નંબર બે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ એકાઉન્ટિંગ નોલેજ કંપનીના હિસાબો છે વ્યવસ્થિત રખાય કાયદા મુજબ રખાય સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે જો વિદ્યાર્થી મિત્રો કંપનીના જે હિસાબો છે એ વ્યવસ્થિત રહે જો આ એક વ્યક્તિ એવું પોતાનો ભૂમિકા ભજવે છે કે કંપનીની મોટાભાગની જવાબદારીઓનો બોજ લઈને ફરે છે એના જે હિસાબો જે કંપનીના થતા હોય એ વ્યવસ્થિત છે કે નહીં એ જોવે કાયદા મુજબ રખાય છે કે નહીં એકાઉન્ટ ઓફિસર તો એનું કામ કરતો જ હોય છે પણ એને પણ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જરૂરી છે સાથે સાથે સમયસર ઓડિટ થાય એ એની ફરજ છે તો આ જે શેર હોલ્ડર છે એ સમક્ષ એ પોતે વાર્ષિક હિસાબો રજૂ કરી શકે કારણ કે આ જે હિસાબો છે એ ભલે એકાઉન્ટ ઓફિસર બનાવે છે પણ એને શેર હોલ્ડર સમક્ષ રજૂ કરવા કે અમારી કંપની આટલો પ્રોફિટ કરે છે તમે એમાં રોકાણ કરો ઇન્વેસ્ટમેન્ટ કરો એ ક્યારે કહી શકશે જ્યારે સમયસર હિસાબો લખાશે સમયસર એનો ઓડિટ થશે અને એ ઓડિટ રિપોર્ટે આવશે ત્યારે તો એના માટે ખાસ એનું ધ્યાન છે એ રાખવા માટે તો એની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હશે તો જે એમાં પોતે આગળ કામ લઈ શકે આ બધું જ ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન છે એ હોય કે હિસાબો કઈ રીતે લખાય છે એનું ઓડિટ સમયસર થવું જોઈએ થાય છે કે નહીં તો આ બધી જવાબદારી છે એની છે ત્યારબાદ નંબર ત્રણ કાર્યાલય સંચાલનનું જ્ઞાન એને હોવું જોઈએ જે કાર્યાલયનું જે સંચાલન થતું હોય કાર્યાલયમાં જે રોજગરોજના હિસાબો થતા હોય તો એમાં પણ એ પોતે નોલેજ ધરાવતો હોય તો એ એમાં પોતે સહભાગી થઈ શકે કાર્યાલયનો વડો સેક્રેટરી છે કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે આવશ્યક છે કાર્યાલયનું જે કામ છે એ કોને સોંપવું જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કઈ રીતે સધાય જો વિદ્યાર્થી મિત્રો સંકલન જો નહીં સધાય એટલે કે સંકલન જો ન સાધવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે તો એ ન થાય એના માટે સેક્રેટરી પાસે એનું પણ જરૂરી જ્ઞાન હોય તે આવશ્યક છે એટલું જ નહીં રોજબરોજના કાર્યાલયના સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું પણ જ્ઞાન એની પાસે જરૂરી છે કે એ ઓફિસ સંચાલનનું જ્ઞાન એની પાસે હશે તો એ વ્યવસ્થિત એનું મેનેજમેન્ટ છે કરી શકે તો કાર્યાલય સંચાલનનું જ્ઞાન એની પાસે હોય તે ઈચ્છનીય છે ત્યાર પછી સભા સંચાલનનું જ્ઞાન કંપની સેક્રેટરી છે એ સંચાલક મંડળની શેર હોલ્ડરોની ડિબેન્ચર હોલ્ડરોની લેણદારો વગેરેની જે સભાઓ છે એ એને ભરવાની હોય છે અને એ સભાઓ છે જે ભરે છે એની અંદર તમે જુઓ કે આ તમામ સભાઓનું મેનેજમેન્ટ એને કરવાનું છે આ સભા ભરતા પહેલાં સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો પણ એને બજાવવાની છે ખાસ સભા ભરતા પહેલા સભા દરમિયાન અને સભા પછી જેમ કે સભા બોલાવવાની નોટિસ પહેલાં એને આપવી એનો એજન્ડા તૈયાર કરવો એની મિનિટ્સ લખવી કે ખાસ જે જે મુદ્દાઓ છે એને એ રહી ન જાય એના માટે એની નોંધ રાખતો હોય છે કોમને પક્ષી અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની દ્વારા અને સભા સંચાલનનું જ્ઞાન છે જરૂરી છે ખાસ કરીને ધંધા સંચાલનનું જે કાર્ય છે સભાનું સભાપતિ તરીકે પોતે કામ કરે છે એ સભા પહેલાં નોટિસ આપશે સભા દરમિયાન તમામ કાર્ય કરશે તમામ જોગવાઈઓ જે છે એનું પાલન થાય તે માટે કંપની દ્વારાને સભા સંચાલનનું જ્ઞાન એની પાસે હોય તો એ એનું જ્ઞાનનો ઉપયોગ છે સભાની અંદર કરી શકે ત્યારબાદ નંબર પાંચ વિવિધ કાયદાઓનું જ્ઞાન કાયદાઓ વિશે આપણે વાત કરીએ કાયદાની ડિગ્રી તો હોય પણ સાથે સાથે જે અપડેટ કાયદાઓ થતા હોય છે કાયદામાં જે પરિવર્તન આવતું હોય છે એનું પણ એની પાસે જ્ઞાન હોવું જોઈએ વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે તો જ કંપનીનું સંચાલન એ અસરકારક રીતે કરી શકશે કાયદાનું જ્ઞાન હશે તો જ એ સંચાલન કરી શકે ને આ કાયદાઓમાં ખાસ કરીને કયા કયા કાયદાનો સમાવેશ થાય છે તો એક ખાસ તમારે યાદ રાખવાનું છે પ્રશ્ન પૂછાય કે સેક્રેટરીને કયા કયા કાયદાઓનું જ્ઞાન હોવું જરૂરી તો એમાં ભારતીય કરારનો કાયદો સેબીનો કાયદો જે ખાસ શેર માર્કેટ આધારિત એક એવી સંસ્થા છે જે શેર માર્કેટનું નેતૃત્વ કરે છે એનું એની ઉપર એનું આયોજન કરે છે માલ વેચાણનો કાયદો સ્ટેમ્પ ડ્યુટી એક્ટ પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો જામીનગીરી કરાર અંગેનો કાયદો વેટ અંગેનો કાયદો સર્વિસ ટેક્સ અંગેનો કાયદો આ તમામ કાયદાઓનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જોઈએ આમ ખાસ કરીને જોઈએ તો વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે ધારાકીય જ્ઞાન એટલે કે કોઈ પણ જે કંઈ આપણે કહીએ છીએ કંપની ધારો એમ કહીએ છીએ કે છેલ્લો કંપની ધારો બે હજાર તેરમાં ફેરફાર થયો તો એ જ્ઞાન જો એની પાસે હોય તો એ કામગીરી છે એ કાર્યક્ષમ રીતે એને સરળ રીતે લઈ શકે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીમાંથી દૂર રાખી શકે એટલે કંપનીને જો આ કાયદાકીય પ્રક્રિયા આવી છે જો તમને એમાં ખ્યાલ નથી તો તમે એમાં એવા ગૂંચવાઈ જાઓ છો અથવા તો કોઈ તમને ગૂંચવી નાખે કે તમે એમાંથી બહાર નીકળી શકતા નથી તો અને ઘણીવાર તો એના લીધે ખૂબ મોટું નુકસાન પણ થવાની શક્યતા રહે છે એટલે વિવિધ કાયદાનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું જરૂરી છે ત્યાર પછી નંબર છ છે આર્થિક અને સામા રાજકીય પ્રવાહનું જ્ઞાન વિદ્યાર્થી મિત્રો સેક્રેટરી પાસે આર્થિક તો અજ્ઞાન હોવું જોઈએ સાથે સાથે રાજકીય જ્ઞાનનું પણ હોવું જરૂરી છે કંપની સમાજમાં અસ્તિત્વ માં આવે છે સમાજનો એક ભાગ છે અને સમાજના વિવિધ પક્ષકાર સાથે સંકળાયેલો છે સમાજ વગર કંપનીનું અસ્તિત્વ નથી કોઈ પણ ધંધાકીય એકમ હોય સમાજ વગર એનું અસ્તિત્વ છે જ નહીં તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોની માહિતગાર રહીને વર્તમાન પ્રવાહોથી પોતે માહિતગાર રહીને પલટાતા પ્રવાહથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે જો વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને કે વર્તમાન સમયમાં કેવા કેવા ફેરફારો થાય છે કંપનીના જે શેર છે એના ઉતાર ચઢાવથી લઈ એના ઉત્પાદનથી તમામ જે કંઈ વિભાગો છે એ તમામ પ્રવાહોથી માહિતગાર રહી સાથે સાથે પલટાતા પ્રવાહો કોઈ કાયદાકીય ફેરફાર થયો હોય કોઈ રાજકીય ફેરફાર થયો હોય તો એનાથી વાકેફ થઈ સંચાલક મંડળને પોતે જાણ કરશે રાજકીય પ્રવાહનું પણ ઘણીવાર પ્રભુત્વ છે થતું જોવા મળતું હોય છે અને માર્ગદર્શન કંપનીને આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું પોતે નિર્માણ કરી શકે કે ઘણીવાર મુશ્કેલી આવે એ પહેલાં એનું સોલ્યુશન અથવા તો સમાધાન વિચારી રાખે કે આવી મુશ્કેલી આવી હોય તો આપણે શું કરી શકીએ તો એ સભાની અંદર પોતે એના માટેના પ્રયત્નો છે થતા હોય છે આમ સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહ કંપનીને ચોક્કસપણે અસર કરતા જોવા મળે છે કારણ કે સમાજનો જ અંગ છે અને સમાજમાં જ એનું અસ્તિત્વ છે એટલા માટે આર્થિક સાથે રાજકીય પ્રવાહ સાથે સામાજિક પ્રવાહ ઘણીવાર તો સામાજિક પ્રવાહ વિશે પણ એને માહિતગાર છે રહેવું પડતું હોય છે સમાજ સાથે રહીને કામ છે કરવું પડતું હોય છે ત્યારબાદ નંબર સાત સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન સેક્રેટરી જે છે એને વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે જો એ ખાસ કરીને કોઈપણ વર્તમાન બાબતો સાથે સંકળાયેલો નથી અથવા તો એના ઉચ્ચ વિચારો છે અથવા ઉચ્ચની પણ એમ કહી શકાય કે ભવિષ્ય વિશે જ વિચારે છે વર્તમાન વિશે નથી વિચારતો અથવા પોતે વર્તમાન બાબતો સાથે સંકળાયેલું નથી તો એવું નહીં ચાલે એની પાસે સાંપ્રતપનું પણ જ્ઞાન છે એવું જોઈએ આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર ઘણીવાર અસર કરતી હોય છે કઈ રીતે તો જોઈએ દાખલા તરીકે આસામમાં ખનીજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ છે ત્યાંના કેટલાક સ્થાનિકો સંગઠનો છે એ સ્થાનિક સંગઠનોએ એના નિકાસ પર પ્રતિબંધ છે કર્યો હતો સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલનને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓ સામે આગમચેતી રાખે છે તમે જો આસામના જે અહીંયા આગળ ઉદાહરણ લીધું છે ખનીજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો એટલે ઘણીવાર છે એ સ્થાનિક સંગઠન જો કોઈ કંપની વિરુદ્ધમાં કોઈ પ્રક્રિયા કરતો હોય તો એના વિશેની માહિતી હોવી જોઈએ એટલે કે સાંપ્રત જે સમસ્યાઓ છે વર્તમાન સમસ્યાઓ છે એના વિશે માહિતી હોવી જોઈએ અને એને આગમચેતીના ભાગરૂપે એના માટેના જરૂરી પગલાં છે લેવા જોઈએ તો સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન સેક્રેટરીનું આવશ્યક છે ત્યારબાદ નંબર આઠ અંગ્રેજી ભાષા ઉપર એનું પ્રભુત્વ અને સમ એને સાથે સાથે અન્ય ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ તમે જો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષા છે ને એ એક આમ એમ કહી શકાય કે જરૂરી થઈ ગઈ છે અત્યારે આપણે એવું નથી કહેતા કે એના વગર ન જીવી શકાય પણ ખાસ કરીને તમે જોતા હશો તો અંગ્રેજી ભાષા છે એ આપણને ઘણી જગ્યાએ કામ લાગતી હોય છે તો કંપનીના બધા જ કામકાજો જે છે એ અંગ્રેજી ભાષામાં જ ચાલે છે જે આપણે જોઈએ ઓનલાઈન કોઈ સર્ચ કરીએ તો એ કઈ ભાષામાં સર્ચ કરશું અંગ્રેજી ભાષામાં જ સર્ચ કરશું સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર છે કરવાના છે અને એ પત્રાચાર પર અંગ્રેજી ભાષામાં જ હશે તેથી અંગ્રેજી ભાષામાં તેને મહારત હાંસલ કરવી જોઈએ એટલે કે એમાં તજજ્ઞો હોવો જોઈએ કંપનીનો વિસ્તાર થતા વિદેશી કંપની સાથે પણ એને ઘણી વાર છે કાર્ય કરવાનું હોય છે એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થતું હોય છે તો કંપનીનો વિસ્તાર થશે કંપનીનો વિકાસ થશે એટલે કંપની સ્વરૂપ એવું છે એક તો વિશાળ સ્વરૂપ છે જ પણ એ ભારત પૂરતું સીમિત નહીં રહે પછી એ બીજા દેશો સાથે વ્યવહાર કરશે બીજા દેશની ભાષા કઈ છે એ કઈ ભાષામાં પોતે વાત કરે છે જાપાન સાથે એને કરાર થયા હોય તો એને જાપાની જ શીખવી પડે કારણ કે એ લોકો છે એ કોઈ ગુજરાતી બોલવાના નથી અથવા તો એના માટે એને જરૂરી ભાગ ભાગરૂપે અથવા તો પોતે એ જે કંપની સાથે વ્યવહારો કરવાના છે એ ભાષાઓ છે શીખવી જોઈએ તો આમ અંગ્રેજી ભાષા પરનું સારું પ્રભુત્વ હોવું જોઈએ અને સાથે સાથે અન્ય ભાષાઓનું પણ જ્ઞાન હોય તે ઈચ્છનીય છે ત્યાર પછી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ કે જનસંપર્ક કઈ રીતે થાય સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું છે તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે બધા જ વ્યક્તિઓ સાથે એને કાર્ય કરવાનું છે શેર હોલ્ડરોથી લઈ અને જે મધ્યસ્થીઓ છે એની સાથે કંપની સાથે તો કરે જ છે સાથે સાથે એ કાયદાઓ વિશેનું જ્ઞાન ધરાવે છે એટલે કે એ અલગ અલગ ઓફિસ સાથે પણ એ કોન્ટેક્ટમાં હશે તો એ આ તમામ લોકો સાથે જે સંપર્કમાં છે અને એની સાથે સંપર્ક કેમ વધે એના માટે પણ એ પોતે જનસંપર્કનું જ્ઞાન એ ધરાવતો હોવો જોઈએ એટલે કે કોઈ વ્યક્તિ આમ કહે ને કે ભાઈ અમુક વ્યક્તિ આપણે કહીએ કે સેલ્સમેન છે પણ એ સેલ્સમેનશીપ ખૂબ સારી છે તો એ વ્યક્તિ બોલે છે એની આવડત છે એની કુશળતા છે આપણને ગમે છે તો એ રીતે પણ પોતે જનસંપર્ક વધારી શકે એવો નિપુણ હોવો જોઈએ જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે ખાસ કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય એ તમામ સાથે કાર્ય તો કરે જ છે તો જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ છે વ્યક્તિને ખૂબ ઉપયોગી લાંબા ગાળે થઈ પડે છે ઘણીવાર કોઈ મુશ્કેલી હોય તો એનું પણ સોલ્યુશન છે થતું હોય છે તો જનસંપર્કનું જ્ઞાન એનામાં હોવું જોઈએ કે પબ્લિક રિલેશન કઈ રીતે બંધાય એની પણ આવડત હોવી જોઈએ ત્યાર પછી છેલ્લે નંબર દસ કમ્પ્યુટર અને અન્ય ટેક ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન જે આજના સમયનું એક મહત્ત્વનું અંગ ગણી શકાય વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેર તમે જો કોમ્પ્યુટર દ્વારા છે શેર હોલ્ડરો તો કામ કરે છે ડિબેન્ચર હોલ્ડરો સંચાલક મંડળ અને કંપની અંગેની જે કંઈ બાબતો છે પક્ષકારો વિશેની વિશાળ માહિતી છે એ તમે સંગ્રહ કરી શકો એના વિશેની માહિતીને તમે તમારા કોમ્પ્યુટરની અંદર પછી ગમે તેટલા લોકો હોય આ તમામ લોકોની માહિતી છે એ તમે સંગ્રહ છે કરી શકો છો એટલા માટે ખાસ કમ્પ્યુટરનું જ્ઞાન છે એ હોવું જરૂરી છે જેને કારણે સમય સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે વિદ્યાર્થી મિત્રો આધુનિક સમયમાં જ્યારે આપણે બદલાયે છીએ તમે જો દરેક વ્યક્તિ અપડેટ થવું પડે છે અપડેટ જે નથી થતા એ આગળ નથી નીકળી શકતા એવું પણ ક્યાંક ક્યાંક છે સાબિત થતું આપણને જોવા મળે દરેક ક્ષેત્ર હોય એમાં આપણે અપડેટ થવું જ પડે છે કોમ્પ્યુટર લેવલની અંદર પણ તમે જો સારો એવું કોમ્પ્યુટર તમે જાણતા હો તો એમાં પણ કેટલી નવી નવી સિસ્ટમ આવે છે એપ્લિકેશનો આવે છે તો આ તમામ માહિતીથી દરેક વ્યક્તિએ એવું નથી કે કોમ્પ્યુટર તે દરેક ક્ષેત્રમાં એજ્યુકેશન સિસ્ટમની અંદર તમે જુઓ કોઈ વર્ક છે એની અંદર તમે જુઓ તમે જો તાલીમ પામેલ કર્મચારી છે એ વધુ મેળવી વેતન મેળવી શકે છે વધુ સારી રીતે કામ કરી શકે છે એટલે અપડેશન જરૂરી છે ખાસ આ તમામ માહિતીના સંગ્રહ માટે ઇલેક્ટ્રોનિક સાધનોમાં ખાસ તો કોમ્પ્યુટર છે એ મહત્ત્વનું જેને કારણે સમય સાધન અને માનવ બચાવ થાય છે એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું પણ જ્ઞાન પોતાની પાસે હોવું જોઈએ જેથી કર્મચારીઓની ગેરસિસ ઉપર અંકુશ રાખી શકાય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન કે અમુક ઉપકરણો વધારે સમય તો નથી એનો ટૂંકમાં બગાડ નથી થતો ને જેથી કરીને વીજળીના બગાડનો પ્રશ્ન થઈ શકે અથવા તો અમુક યંત્રો બિનજરૂરી ચાલુ હોય તો આ બાબતો પર એ પોતે અંકુશ રાખી શકે એટલા માટે ઇલેક્ટ્રોનિક સાધનો જે છે ખાસ કરીને મશીનરી વિભાગ કહી શકાય એના વિશે થોડુંક એને જ્ઞાન હોય તો એ કર્મચારીઓ પર કર્મચારીઓની જે ગેસિસ છે એના પર અંકુશ છે રાખી શકે તો આમ દસ અલગ અલગ લાયકાતો વિશે આપણે અહીંયા આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો સેક્રેટરીની આ દસ લાયકાતો છે એ મુજબ સેક્રેટરી છે એ ખૂબ સારું એવું પ્રભુત્વ કંપનીની અંદર ધરાવી શકે અને આમ પણ કે એમપી છે એક પાંચ વ્યક્તિઓ એક મુખ્ય વ્યક્તિ છે જવાબદારી ની દૃષ્ટિએ પણ એનું ખારું ખાસું એવું પ્રદાન છે કંપનીની અંદર રહેલું છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા મુદ્દા સાથે ફરી મળશું થેન્ક યુ